वेलकम टू अवर यूट्यूब चैनल मून एंजीनियरिंग इंस्टीट्यूट। मित्रों हवे आपणे वात करीए छे विश्वकर्मा गवर्नमेंट एंजीनियरिंग कॉलेज चांदखेड़ा, VGEC चांदखेड़ा टॉप 5 एंजीनियरिंग गवर्नमेंट कॉलेज में आवे छे, ज्यां आगळ LD पछी मेक्सिमम प्लेसमेंट थतुं होय छे, एटले टूंकमां पेरेलमां थतुं होय छे प्लेसमेंट। कहेवानो मतलब ए छे के प्लेसमेंट दरेक कॉलेजमां गवर्नमेंट एंजीनियरिंग कॉलेजमां थाय छे, परंतु एबिलिटी डिपेंड्स ऑन यू, आपणा ઉપર જ ડિપેન્ડ હોય છે। તમે એવું વિચારીને લો છો કે LD ની અંદર પ્લેસમેન્ટ થાય છે, આપણને એડમિશન મળે છે, આપણે એડમિશન લઈ લઈએ, તો એડમિશન લીધા પછી તરત જ પ્લેસમેન્ટ નથી થવાનું। તમારે 4 વર્ષ સખત મહેનત કરવાની છે, રિઝલ્ટ લાવવું પડશે, કન્ટેન્ટ સમજવું પડશે, એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવવું પડશે, ત્યારે તમને પ્લેસમેન્ટની અંદર પ્લેસમેન્ટ થશે, કંપનીની અંદર પ્લેસમેન્ટ થશે। ઓકે, તો जो तमे एडमिशन लेवा मांगता हो तो सौथी पहला तमारे कितना पर्सेंटेज आवशे, कया नंबर नो रैंक आवशे, बधु एनालिसिस करी सको छो। कोई पण ACPC एडमिशन एंजीनियरिंग रिलेटेड कोई पण वस्तुनी अपडेट जोईती होय तो नीचे आपणो डिग्री एंजीनियरिंग एडमिशन माटे नीचे व्हाट्सअप ग्रुप बनावेलू छे, तो एमां तमे जॉइन थई सको छो। आपणा एंजीनियरिंग नी जे GTU नो ग्रुप छे, टेलिग्राम नो ग्रुप छे, 3000 प्लस स्टूडेंट एमां जॉइन छे, एमां जॉइन थई सको छो। 3000 प्लस एप्लीकेशन डाउनलोडर छे, टूंकमां हमणां आपणे जे एप्लीकेशन बनावी छे ट्यूशन क्लासीस एंजीनियरिंग क्लासीसनी, नीचे एप्लीकेशन में पण तमे जॉइन थई शको छो। एना सिवाय बीजी वात करीए के LD एंजीनियरिंग कॉलेज पछी आपणो आ बीजो वीडियो छे। LD एंजीनियरिंग कॉलेज नो एनालिसिस एडमिशन स्कोप नो वीडियो जोवो होय तो तमे ऊपर आई बटन ऊपर क्लिक करो छो, आई बटन ऊपर LD एंजीनियरिंग कॉलेज नो आवशे, ए तमे क्लिक करीने वीडियो जोई शको छो। હવે વાત કરીએ આપણે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા। જનરલી આપી અમદાવાદની અંદર જ આવેલી કોલેજ છે। સૌથી પહેલી વસ્તુ એ કે આમાં કઈ કઈ સીટ છે, પહેલી વસ્તુ એ છે તો તમે દેખી શકો છો ગવર્મેન્ટ કોલેજ છે એટલે કે પર યર બોય માટે ફી 1500 છે, ગર્લ્સ માટે 0 ફી છે। ઓકે, તમે બ્રાન્ચ દેખી શકો છો UG એટલે કે અંડર ગ્રેજ્યુએટ કેમિકલ એન્જિનિયરિંગની 60 સીટ છે। ઓકે, कॉम्प्यूटर एंजीनियरिंग 120 सीट छे, सिविल एंजीनियरिंग 60 सीट छे, इलेक्ट्रिकल एंजीनियरिंग 120 सीट छे, ईसी एंजीनियरिंग भी 120 सीट छे, IT इन्फॉर्मेशन टेक्नोलॉजी 60 सीट छे, IC इंस्ट्रूमेंटेशन एंड कंट्रोल एंजीनियरिंग 60 छे, मिकेनिकल एंजीनियरिंग 90 छे, पावर इलेक्ट्रॉनिक्स एंजीनियरिंग 60 सीट छे, कॉम्प्यूटर साइंस एंड एंजीनियरिंग डेटा साइंस और कॉम्प्यूटर CE नी एक ब्रांच छे, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ એની 60 સીટો છે। એટલે તમે ટોટલ ગણી શકો છો 11 બ્રાન્ચ અહીંયા ચાલુ છે 2022 અને 23 માં, અને એના પછી માસ્ટર કરવા માટે એક કેમિકલ અને ઈસી ની અંદર માસ્ટર માં 18 સીટો છે। એટલે અત્યારે આપણે અંડર ગ્રેજ્યુએટ ની વાત કરીશું તો 11 ની અંદર થી સૌથી પહેલા તો તમારે એડમિશન કઈ બ્રાન્ચ માં લેવાનું છે, અને એવું નથી હોતું કે આમાં લેવાનું છે એટલે એડમિશન મળી જશે, એના આધારેના જે તમારા પર્સન્ટાઇલ છે એ આવા જોઈએ 12th ની અંદર। અગર તમારા પર્સન્ટાઇલ છે તો કઈ બ્રાન્ચમાં લેવાનું છે, સૌથી પહેલા તો બ્રાન્ચને પ્રાયોરિટી આપવી પડશે। બધી જ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ થશે અગર તમે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લો છો અને તમારું 100% 4 વર્ષ દરમિયાન આપો છો તો। એવું નથી કે ચાંદખેડા ભણ્યા એ બધા સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થાય છે। ઓકે, તો એવું નથી, એ સમજી અને તમે એડમિશન લેજો। કોઈ ભી કન્ફ્યુઝન હોય એડમિશન રિલેટેડ તમારું અહીંયાથી ટર્નિંગ પોઈન્ટ છે, કોઈ પણ સજેશન લેવું હોય તો નીચે તમે મેસેજ કરી શકો છો। ઓકે, હવે આપણે વાત કરીએ કે VGEC જે કોલેજ છે, બરાબર, આટલી બ્રાન્ચ છે, આટલી વસ્તુ તો ઓલમોસ્ટ બધાને ખબર હશે। ઓકે, હવે વાત કરીએ આપણે પ્લેસમેન્ટ ડિટેલ્સની, તો અહીંયા તમે જોઈ શકો છો કે VGEC કોલેજમાં 2023 ની અંદર 2023 ઓકે 2023 ની અંદર ટોટલ 2023 ની અંદર તમે જો ટોટલ કઈ કઈ કંપની દ્વારા કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ થયા હતા એ બધી જ ઇન્ફોર્મેશન આની વેબસાઇટ ઉપર આપેલી છે। TCS દ્વારા 19 સ્ટુડન્ટ, પછી કઈ બ્રાન્ચના છે એ ડિટેલમાં તમને આગળ મળી જશે બધું। તત્વ સોફ્ટ કંપની છે, બરાબર, IBM છે, ટૂંકમાં ટોરેન્ટ પાવર, સારી સારી કંપની છે ગુજરાત અથવા જે ઇન્ડિયાની સારામાં સારી કંપનીઓ છે બધી જ કંપની અહીંયા આવે છે। અને ટોટલ તમે દેખી શકો છો કે 2023 ની અંદર ટોટલ જે આપણે ગણ્યા સ્ટુડન્ટ એ બધામાંથી ટોટલ
471 સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થયેલું છે 2023 ની વાત કરીએ તો ઓકે 471 સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થયેલું છે ઓકે એટલે ઓછું ના કહેવાય તમે કોઈ પણ એન્જિનિયરિંગ માં જશો અહીંયા તમને પ્લેસમેન્ટ ની ઓફર થશે પ્લસ મેઈન વસ્તુ એ છે કે તમારે રિઝલ્ટ હોવું જોઈએ એના આગળ ભી તમે દેખી શકો છો કે 2022 નું આપણે દેખીએ તો 2022 ની અંદર પણ તમે જોવો છો દર વખતે આ જે કોમન કંપની છે 380 સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થયેલું છે તમે 2021 નો ડેટા ખોલશો તો 253 સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થયેલું છે તમે 2020 નું પેકેજ જે ખોલશો તમે પ્લેસમેન્ટ નું તો 215 છે એ રીતે તમે 2019 નું તમે દેખો TCS કંપની કોમન છે TCS કંપની તમે જુઓ દરેક માં સૌથી પહેલા TCS મિનિમમ 30 થી 35 સ્ટુડન્ટ દર વખતે લઈ જાય છે 2019 માં તમે જુઓ યર વાઇઝ ટોટલ ઓફર્સ છે એ વધી છે ઇન્ક્રીઝ થઈ છે ઓકે તમે 2018 ની વાત કરો તો 2018 માં 204 સ્ટુડન્ટ 2017 ની વાત કરીએ તો 2017 માં 150 સ્ટુડન્ટ પણ પહેલા એટલી બ્રાન્ચ ભી ઓછી હતી અને બીજી વસ્તુ કે પહેલા નંબર ઓફ જે બ્રાન્ચ આપણે અહીંયા દેખી એ બધી બ્રાન્ચ એક સાથે નથી ચાંદખેડામાં ધીમે ધીમે ચાંદખેડાની અંદર બ્રાન્ચ ઇન્ક્રીઝ થઈ અને મોસ્ટલી સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થતું હોય છે અત્યારે એવરેજ 500 સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ લગભગ થતું હોય તમે 2000 રિસેન્ટલી તમે ડેટા દેખો તો સારામાં સારી બધી IBM અદાણી પાવર ટોરેન્ટ પાવર સારામાં સારી જે કંપની છે બધી પ્લેસમેન્ટ આપતી હોય છે ઓકે રિસેન્ટલી આપણે સ્કોપ ની વાત કરીએ તો અત્યારે મોસ્ટલી બધા આઈટી અને કોમ્પ્યુટર પાછળ ભાગતા હોય છે એવું નથી હોતું ટ્રેન્ડ બદલાતો હોય છે તમને જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ હોય એ બ્રાન્ચ જ લેજો જો તમે બધા જ ભાગે છે એ ડાયરેક્શનમાં ભાગશો તો પાછળથી પછતાવાનો વારો આવશે તમને જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પસંદ હોય તો એ લો જો તમને મિકેનિકલ પસંદ હોય અને તમને એમાં સ્કોપ દરેકે દરેક બ્રાન્ચમાં સ્કોપ છે શું સ્કોપ છે એનો આપણે અલગથી વિડીયો બનાવીશું VGEC કોલેજ રિલેટેડ જો તમારે કોઈ કન્ફ્યુઝન હોય આમાં હોસ્ટેલની ભી સુવિધા છે કોઈ ભી કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો એડમિશન પ્રોસેસ સ્ટાર્ટિંગ થી લઈ અને એન્ડ સુધી જે ભી પ્રોસેસો થશે બધા જ નો આપણે વિડીયો બનાવીશું તમને સપોર્ટ કરીશું હેલ્પ કરીશું કારણ કે ઘણા બધા એવા ભી સ્ટુડન્ટ હોય છે કે રોંગ ડિસિઝન થી અલગ બ્રાન્ચમાં ઘૂસી જાય છે અને પછી 4 વર્ષ ભણે અને ના ભણીને ઇન્ટરેસ્ટ વગર ઇન્ટરેસ્ટલેસ ટૂંકમાં કહેવાનો મતલબ એન્જિનિયરિંગ પૂરું કરી અને પછી 4 વર્ષ ટૂંકમાં એમના લાઈફના બગાડતા હોય છે તો એવું ના થાય એના માટે અમે રાઈટ ડાયરેક્શનમાં સજેશન આપીશું ડિસ્કસ કરી શકો છો હજુ તમારા જોડે બહુ બધો ટાઈમ છે ઓકે તો આ હતો આપણો બીજો વિડીયો પ્લેસમેન્ટ સ્કોપ અને એનાલિસિસ રિલેટેડ ઓકે તો સારામાં સારી કોલેજ છે અગર તમને બ્રાન્ચ ફિક્સ હોય કે મારે આ બ્રાન્ચમાં જ લેવું છે અને જો તમને VGEC માં એ જ બ્રાન્ચમાં મળતું હોય તો લેવાય ઓકે મેન આપણે વાત કરીએ તો મેન આપણી જે કોર બ્રાન્ચ છે ઓકે તો એની અંદર તમે જુઓ એક તો કોમ્પ્યુટર છે પછી IT છે એના સિવાય મિકેનિકલ એન્જિનિયરિંગ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે સિવિલ એન્જિનિયરિંગ છે એન્ડ EC એન્જિનિયરિંગ છે ઓકે આ જે મેન બ્રાન્ચ છે જ્યાં સુધી આ બ્રાન્ચમાં એડમિશન મળતું હોય ત્યાં સુધી બીજી કોઈ બ્રાન્ચમાં એડમિશન ના લેવાય જો તમે ઓટોમોબાઈલ વિચારતા હોય તો ઓટોમોબાઈલમાં વિચારો એના કરતા બેસ્ટ છે મિકેનિકલ પકડો જો તમે મેટ્રોલોજી વિચારતા હોય તો એના કરતા બેસ્ટ છે મિકેનિકલ પકડો જો તમે ઇન્ટેલિજન્સ જે નવી બ્રાન્ચો આવી છે કોમ્પ્યુટર સાયન્સ ની ડેટા એનાલિસિસ ની એના કરતા બેસ્ટ છે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો ઓકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એના કરતા બેસ્ટ છે કોમ્પ્યુટર સાયન્સ તમે કરો ઓકે તો પેટા બ્રાન્ચ ની અંદર જવાનું જરૂર નથી પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ છે તો એના કરતા બેસ્ટ છે ઇલેક્ટ્રિકલ કરો હા તમારે જો પર્ટિક્યુલરલી એ બ્રાન્ચમાં જવું હોય બરાબર તો તમે આગળ 4 વર્ષ પછી આગળ પોસ્ટ ગ્રેજ્યુએટ એ બ્રાન્ચમાં કરી શકો છો દાખલા તરીકે તમે 4 વર્ષ મિકેનિકલ કર્યું છે તો આગળ ME કરવું હોય તો 2 વર્ષ ઓટોમોબાઈલ ની અંદર ME કરી શકો છો ઓકે તો મેન આ બ્રાન્ચ ને પ્રાયોરિટી આપજો આ બ્રાન્ચ ને જો તમે પ્રાયોરિટી આપશો તો આગળ ગવર્મેન્ટ જોબ ના ભી ચાન્સીસ વધારે છે અને બીજી વસ્તુ એ છે કે આ મેન બ્રાન્ચ છે આ બધી એની પેટા બ્રાન્ચો હશે ટેક્સટાઇલ હોય રબર હોય એન્વાયરમેન્ટ હોય કેમિકલ એન્જિનિયરિંગ અમુક લોકો શું કોલેજ ને જોતા હોય કે LD માં ટેક્સટાઇલ મળે તો લઈ લો ભલે LD કોલેજ છે ને ટેક્સટાઇલ મળે એવું ના કરતા એના કરતા બેસ્ટ છે કે ટેક્સટાઇલ કરતા પછી મિકેનિકલ કરો કે સિવિલ કરો ઓકે તો કોઈ પણ જાતનું સજેશન હજુ ઘણો ટાઈમ છે આપણા જોડે કોઈ પણ જાતનું સજેશન જોઈતું હોય તો તમે પૂછી શકો છો ઓકે તો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર